રાજસ્થાનના સીએમ અશોક ગેલોતે ફરી એકવાર દારૂબંધીનો રાગ આલપીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. અમદાવાદની મુલાકાતે આવેલા અશોક ગેલોતે કહ્યું કે સીએમ રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે. ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને તેના લીધે નવી પેઢી બરબાદ થઈ રહી છે. સાથે જ ગેલોતે અગાઉ કરેલા નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી કે ઘરે ઘરે દારૂ પીવાય છે એનો મતલબ એ નથી કે દરેક ઘરે દારૂ પીવાય. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોને સૂચિત કરવા જોઈએ કે ગુજરાતમાં દારૂની એન્ટ્રી ન થાય તેવા પ્રયત્નો કરે, પરંતુ આવું કરવાની જગ્યાએ મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું કારણ કે સીએમને રાજનીતિ કરવી હતી. ગેલોતે સરકાર પર આક્ષેપ કરવાની સાથે તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતની કોઈ બદનામી ન કરી શકે. ગુજરાત કે અંદર ભી ઘર ઘર મેં શરાબ પી જતી હૈ, ઇસકા મતલબ થોડી આપ સબ ઘરો મેં શરાબ પી જતી હૈ. તો માનનીય મુખ્યમંત્રી જો ગુજરાત કે હૈ ઉનકો ચાહિયે થા હકીકત કા સામના કરતે. ઉનકો માલૂમ હૈ શરાબ લોગ પીતે હૈ, તો ઉનકો બલ્કિ કહેના ચાહિયે થા હમ સબકો રાજ્યો કો રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ પંજાબ જ્યાં સે ભી યહાં દારૂ આ રહી હોગી ઉન મુખ્યમંત્રી સંપર્ક કરતે વો ઓર કહેતે ભાઈ હમ લોગ ભી પ્રયાસ કરે આપ લોગ ભી પ્રયાસ કરે કહી ભી કિંમત પર શરાબ કી એન્ટ્રી નહીં હોની ચાહિયે. ઉસકી ઉન્હોને ચિંતા નહીં કી ઓર મેરે સ્ટેટમેન્ટ કો તોડ કે મરોડ કરકે કહે દિયા કે અશોક ગેહલોત ને ગુજરાતવાસીઓ કી બેઇજ્જતી કરી હૈ. જનમેદના આંદોલનને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રહાર કર્યા. વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા લોકોના ખભે પગ મૂકીને રાજનીતિ કરે છે. કોંગ્રેસ પાસે જન નથી અને વેદના પણ નથી. કોંગ્રેસની નકારાત્મકતા જનવેદનાની વાત કરે છે ત્યારે નથી તો એમની પાસે જન અને નથી તો વેદના. કોકના ખભા પર બેસીને માત્ર ને માત્ર જનતાની ને વેદનાની વાત કરવા નીકળી છે ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની જનતા માટે જે જે પગલાં લેવા ઘટે એ તમામ પગલાઓ એ દેશની સ્થિતિને પહોંચી રહેવા માટે ઐતિહાસિક પગલાઓ, ઇકોનોમિક રિફોર્મ્સની બાબત હોય તો પણ કેન્દ્રની સરકારે લીધા છે. ગુજરાત સરકારની નીતિઓના વિરોધના ભાગરૂપે કોંગ્રેસે જનવેદના આંદોલનનું આયોજન કર્યું. ખેડૂતોને પાક વીમાનું વળતર તાત્કાલિક મળે, સરકારી નોકરી માટે પરીક્ષામાં અચરાતી ગેરરીતિઓ અટકે, ઉપરાંત આંદોલનમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને પણ કોંગ્રેસે ઉઠાવ્યા છે. કઈ કઈ નીતિઓ છે, કયા કયા મુદ્દાઓ છે જેને લઈને આંદોલન કરવામાં આવ્યું છે અને આગામી શું રણનીતિ રહેશે? આજ રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારમાં સમગ્ર ગુજરાતની અંદર હાહાકાર છે. જગતનો પાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ખેડૂતોને 25,000 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. ત્યારે તરત ઉભા પાકની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોના સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે ત્યારે પરાણે પ્રીમિયમ વસૂલનારી સરકાર હવામાંથી હેઠી ઉતરી ખેડૂતોને 100% પાક વીમો આપે, લાખો રૂપિયાના ખર્ચ કરી અને વાલીઓ પોતાના છોકરાને ભણાવી ગણાવીને સરકારી નોકરીએ ફોર્મ ભરાવે ત્યારે સરકારી ભરતીમાં જે ભવાઈ થાય છે, સરકારી ભરતીમાં જે ગોટાળો થાય છે, એ ભરતી ગોટાળામાંથી સમગ્ર ગુજરાતના યુવાનને મુક્તિ અપાવે. મંદીનો માર છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી અપાર છે, ચારેક ઓર ભ્રષ્ટાચાર છે. ત્યારે આ બધી જ સમસ્યાઓના સમાધાન માટે જનજનની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષે પ્રયાસ કર્યો છે અને આ મંચથી રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને ચેતવવા માંગુ છું કે આજ સમગ્ર ગુજરાતના લોકો નિરાશાની ગર્તામાં ધકેલાય અને એક એનો જઠરાગ્નિ જે જાગ્યો છે એ આવતીકાલે સરકારને ભસ્મીભૂત ન કરે એના માટે વહેલી તકે પગલાં લે. જો સરકાર લોકોની વેદનાને વાચા આપી એની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આવતા દિવસોમાં ગામની ગલીએ લોકોની સાથે ખંભે ખંભો મેળવી અને એના સ્વાભિમાનની લડાઈ લડશે, અધિકારની લડાઈ. જો સરકાર છે તે લોકોની સમસ્યાઓ છે તેનું સમાધાન નહીં લાવે તો ગામડા સુધી આંદોલન લઈ જવામાં આવશે. અમિતભાઈ, કઈ કઈ નીતિઓનો વિરોધ છે અને શા માટે આંદોલન?
ગુજરાતમાં ભાજપના શાસનમાં આજે ખેડૂત દુખી છે, યુવા બેરોજગાર છે, મહિલાની સુરક્ષાના પ્રશ્નો છે, ધંધો વેપાર ચોપટ થયો છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને 100% પાક વીમો મળે, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય, ગુજરાતના યુવાનોને રોજગારી મળે, ગુજરાતની મહિલાઓને સન્માન મળે, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ની સામે લડાઈ લડવા અને જે પરીક્ષાઓમાં કૌભાંડો થાય છે, ગુજરાતના યુવાનને અન્યાય થાય છે એને ન્યાય અપાવવા, લોકોની જે વેદના છે એને વાચા અપાવવા જનવેદના આંદોલનની શરૂઆત કરી છે. અને આ આંદોલન આજથી શરૂ કરીને આવનારા સમય સુધી ખેડૂતો, યુવાનો, મહિલા, વેપારીઓ અને સમાજના દરેક વર્ગના હક અધિકારની લડાઈ લડવા માટે ચાલુ રહેશે. શક્તિભાઈ શું કહેશો, જે રીતે જીડીપી ના આંકડા આવ્યા છે, અન્ય લોકો પણ વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસના આંદોલનને પણ સમર્થન મળી રહ્યું છે, કઈ કઈ નીતિઓ છે તે લોકો વિરોધી છે સરકારની? જવાબદાર વિરોધ પક્ષ તરીકે જન સમસ્યાને લઈને કોંગ્રેસ રૂમ પર ઉતરી છે. સોનિયાજી અને મનમોહનસિંહજીના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં 5 સૌથી ઉત્તમ અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન આવી ગયું હતું. આ ભારતીય જનતા પાર્ટીના શાસનના ગેરવહીવટથી આપણું એ સ્થાન આપણે ગુમાવી દીધું. 40 વર્ષનો રેકોર્ડ બેરોજગારીનો તૂટ્યો, એટલી ભયંકર બેરોજગારી. ખેડૂતના ઘરમાં પાક હોય ત્યારે માલની કિંમત નહીં, મલાઈદારો માલ ખાય, આ પ્રકારની પરિસ્થિતિથી ખેડૂત પરેશાન. મહેનત કરનારો યુવાન નોકરી શોધવા જાય તો ભ્રષ્ટાચાર અને ચોરી કરનારને નોકરી મળે, મહેનતુ યુવાન નોકરીમાં પાસ ન થઈ શકે એવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે લોક પ્રશ્નોને લઈને અમે રોડ પર છે. જે તમામ નેતાઓ છે તે નેતાઓ પણ કહી રહ્યા છે કે સરકારની જે નીતિઓ છે તેનો વિરોધ છે. દીપક બાબરિયા છે, તેમની સાથે વાતચીત કરી. દીપકભાઈ, અત્યારે સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો સામાન્ય લોકોને કઈ કઈ મુશ્કેલીઓ છે આ સરકાર? સામાન્ય લોકોને સવારે ઉઠે ત્યારથી જે મુશ્કેલી શરૂ થાય છે, પ્રાથમિક સુવિધાની વાત કરીએ એમાં ભ્રષ્ટાચાર, રસ્તા પાણી નહીં પહોંચે છે, મુખ્ય સમસ્યાઓ. પરંતુ એનાથી પણ આજે સૌથી વધારે જે સામાન્ય માણસને જે પજવી રહ્યું છે એ મોંઘવારી, બેરોજગારી, બાળકોનું ભવિષ્ય, બહેનોની સલામતી અને આ બધા પ્રશ્નોથી ઘેરાયેલો નાગરિક આજે જે ત્રસ્ત થઈ ગયો છે. અને ફરીથી એક વખત કોંગ્રેસની સામે, કોંગ્રેસ પાર્ટી સામે, કોંગ્રેસ કાર્યકરો સામે મીટ માંડીને બેઠો છે. જો મોંઘવારી, બેરોજગારીને લઈને આગામી દિવસોમાં શહેરમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે મહાનગરપાલિકાનું, કઈ રીતનું કોંગ્રેસ છે તે લોકોની વચ્ચે જશે? આ સરકારની સાન ઠેકાણે લાવવા માટે પ્રજાનો અવાજ બની અને પ્રજાની સાથે ખડે પગે ઉભા રહી મોંઘવારી, બેરોજગારી તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ફેલ છે, નિષ્ફળ છે, તો પ્રજાનો અવાજ બની કોંગ્રેસ પાર્ટી હર હંમેશ ઉભી રહેશે, આંદોલન, જનવેદના આંદોલન ચાલુ રહેશે. જે રીતે જનવેદના આંદોલન છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં કોંગ્રેસ છે તે આ આંદોલનને ગામડા સુધી લઈ જશે અને જે સરકારની પ્રજા વિરોધી નીતિઓ છે તે નીતિઓને ઉજાગર કરશે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે દીપેન પટિયા, TV9 અમદાવાદ.